ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો नमस्कार दर्शक मित्रों, मासापुरा न्यूज चैनल में आपनू हार्दिक स्वागत छे। मासापुरा न्यूज ना तमाम स्टाफ तरफ थी आपने दिवाळी नी हार्दिक शुभकामना। आवनारु वर्ष आपना तथा आपना परिवार माटे शुभ अने मंगलमय रहे तेवी प्रार्थना। हूँ छु रिंगल परमार, तो जोईए आजना स्थानिक समाचार। આવનારા સમયમાં કચ્છમાં એસ્ટેટ માર્કેટની શું સ્થિતિ રહેશે, જમીનોના ભાવ અને કચ્છના વિકાસ બાબતે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરતા ઉષા ગ્રુપના વિનય રેલોન। આપણે જાણીએ છીએ કચ્છમાં રિયલ એસ્ટેટ સાથે નાનાથી કરીને મોટા લોકો સુધી જોડાયેલા છે। નાના લોકો એની કેપેસિટી પ્રમાણે બે પૈસા કમાવવાનો એમાંથી પ્રયત્ન કરે છે અને મોટા લોકો એના પ્રમાણે 3-4 મહિનાથી આપણે જોઈએ છીએ કે થોડો રિયલ એસ્ટેટમાં દબાણ આવ્યું છે, લિક્વિડિટી બજારમાં ઘટી છે। તો હવે આવનારા સમયમાં રિયલ એસ્ટેટ શુંની પરિસ્થિતિ શું રહેશે, વિનયભાઈ રેલન આપણી પાસે હાજર છે, તેમની પાસે સંપૂર્ણ રિયલ એસ્ટેટની હકીકત જાણી કે અત્યારે રિયલ એસ્ટેટ ક્યાં છે। એક રિયલ એસ્ટેટનો બિઝનેસ જે છે ને એ માધ્યમ કરે છે, ખરેખર એનું મૂળ જે માધ્યમ કરે છે બ્રોકરો ઉપર, બીજું કે બિલ્ડરો ઉપર। આજે મોટો બિલ્ડર જે છે એ મોટી જમીન લે, એને જે છે બિનખેતી કરાવે, એ બિનખેતી કરે, એમાં પ્લોટિંગ કરે, ને એ સારા એરિયામાં જો સારી એરિયામાં પ્લોટિંગ કરે અને એમાં સારું ડેવલપમેન્ટ આપે તો એની અંદર જે નાના વર્ગના મિડલ ક્લાસના માણસો છે જેની કેપેસિટી 12-15-20 લાખ રૂપિયાની છે, હા હવે એમાં જો બ્રોકર જે ખોટા બ્રોકરો આવી ગયા છે નવા બનીને જે તાત્કાલિક, ને એ મધ્યમ વર્ગના માણસના વિશ્વાસઘાત કરી ને એના પૈસા કે ગમે એ જગ્યાએ, કે સપોઝ સમજી લો કે કુકમામાં લગાડી દીધા, હવે આ બાજુ અંગિયામાં લગાડી દીધા, આ બાજુ, કે ભાઈ તમે બિઝનેસ કરવો છે તો એની અંદર તમે નજર રાખો કે ભાઈ ડેવલપમેન્ટ કઈ સાઈડ છે, સરકાર જે છે કઈ બાજુ કામ કરે છે, બિલ્ડરો જે છે કઈ બાજુ કામ કરે છે, એ બાજુ તમે જે છે જો પૈસા લગાવશો। આજની રિયલ એસ્ટેટની પોઝિશન આ છે, ને આ પોઝિશન 2-4 મહિનાથી નહીં, 2 વર્ષથી છે। હવે જે છે એની અંદર ચાળણી લાગવાનું ચાલુ થઈ ગયું છે, કે જે સુથી ઉપર વેપાર કરતા હતા, બીજી કે સ્કીમો જે ખોટી સ્કીમો ચલાવે છે, ઘણા જણા જે સાચી સ્કીમો ચલાવે છે જેનાથી માણસોને ફાયદા પણ થયા છે, પણ જે છે ને નાના માણસો જે મિડલ ક્લાસનો જે વિશ્વાસઘાત થઈને સ્કીમોમાં જે પૈસા લગાવવામાં આવે છે ખોટા, એ બધા જ પૈસા આપણા ખોટા ચલાઈ જાય છે। બીજી એક વાસ્તવિકતા કહી દઉં કે મારી એક સલાહ છે તમે, કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ પૈસા તમે લગાવો છો કોઈ પણ માધ્યમ દ્વારા, કોઈ પણ બ્રોકર દ્વારા, તો ખરેખર વિશ્વાસ રાખો એને, એ લોકોને, મને જે લગાવનારાને પણ એમ કહું છું કે આ કોક આપણે આપણા 2% દલાલી માટે કરીને તમે કોકના 10ની, કોકના 100ની, કોકના 1000ની, કોકના 1,00,000ની તમે જે પાટાડ નાખો છો, તો એ નહીં થાય મારા હિસાબે। આ મંદી જે છે ને એ બસ હવે ચૂંટણી પતે એટલે તાત્કાલિક જે છે તમને માર્કેટમાં સોદા પર જોવા મળશે અને સારો એવો પ્રતિસાદ મળશે, અને હવે એક સરસ થશે કે 2-3 વર્ષ જે આ મંદિરી ને એનાથી જે છે ને જે ખોટા માણસો હતા ને એ બધા નીકળી જશે, જેને ખરેખર રિયલ એસ્ટેટથી લગાવ છે, જેને રિયલ એસ્ટેટથી ખરેખર કામ કરવું છે એ આમાં કામ કરી શકશે। બીજું શું છે, સરકાર જે છે એને પણ થોડીક જે છે ને કચ્છ માટે, ખાસ કરીને તો કચ્છ માટે જે નરેન્દ્ર મોદી સાહેબનો જે સપનો છે કે કચ્છને મારે મુંદ્રાને જે છે એકદમ કોમર્શિયલ હબ બનાવો, ભુજને મારે હેરિટેજ સિટી બનાવો, એના પછી માંડવી છે તો એને ટુરિઝમ ક્ષેત્ર લઈ જાઓ, ગાંધીધામ છે તો એને લાકડા ઉદ્યોગ લઈ જાઓ, તો 4 જે મોટા મોટા વિસ્તારો છે એને એને આખું એકદમ આગળ વધવાની થયેલી છે। પણ સાથે સાથે થોડીક સરકારી તંત્રની અંદર જે કામની કન્નરગટ થાય છે ખોટી રીતે, સાચા કામ ખોટા કામ તો પ્રશ્ન જ નથી, પણ સાચા કામની અંદર પણ જે કામો થતા નથી, જે કામો ડીલે થયા કરે છે, એના કારણે વિકાસ ઉપર સીધે સીધી અસર પડે છે। પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ। નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના, નૂતન વર્ષાભિનંદન। રાજુભાઈ ચૌધરી, કિશન મિનરલ્સ, સલાર નાકા, માતે કોમ્પ્લેક્સ, રાપર।
શ્રી તેજા મેમા આહિર સોલ વર્કર્સ, લક્ષ્મણ તેજા આહિર, તેજાભાઈ ટાવર 201 બીજા માળે, ગાંધીધામ. બંસરી ગ્રુપ કાંજીભાઈ સિયારિયા, જમીન, ખેતીની જમીન, ઇન્ડસ્ટ્રીયલ જમીન પ્લોટ માટે મળો, ભચાઓ. બાબુભાઈ મેઘજીભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાપર વિધાનસભા, મત વિસ્તાર રાપર. પ્રદ્યુમનસિંહ એમ જાડેજા, જાડેજા રોડવેઝ, વિશ્વકર્મા માર્કેટ, જીએમડીસી પાસે, નખત્રાણા. વસંતદાન આર ગઢવી, વકીલ એન્ડ નોટરી, હિંમતલાલ મેન્સન, વથાણ ચોક, નખત્રાણા. કિશોરભાઈ જે રાવલ, વકીલ એન્ડ નોટરી, ગુજરાત હાઈકોર્ટ, સંખેશ્વર એપાર્ટમેન્ટ, પહેલા માળે, ભચાઉ. માધુભા સોઢા, કચ્છ જિલ્લા શિવસેના પ્રમુખશ્રી. પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. અબ્દ્રેમાન કારા થેબા, સરપંચ શ્રી કે એમ ડામોર, તલાટી શ્રી, ગામ જદુરા, તાલુકો ભુજ. માવજી ધનજી રાબડિયા, સરપંચ શ્રી મંજી દેવજી ધનાણી, ઉપ સરપંચ શ્રી ખોડાભાઈ પટેલ, તલાટી શ્રી નાનજીભાઈ ચાવડા, ન્યાય સમિતિના ચેરમેન, ગામ સુખપર, તાલુકો ભુજ. રાધાબેન અશોકભાઈ બરાડિયા, સરપંચ શ્રી જસીબેન ચાવડા, ઉપ સરપંચ શ્રી મીરાબેન ગઢવી, તલાટી શ્રી રમેશભાઈ મંગલિયા, ન્યાય સમિતિના ચેરમેન, ગામ લાખોન, તાલુકો ભુજ. પ્રવીણભાઈ ખીમજીભાઈ આહિર, સરપંચ શ્રી રણજીત કાના આહિર, ઉપ સરપંચ શ્રી અર્ચનાબેન પંડ્યા, તલાટી શ્રી ધનજીરામા વણકર, ન્યાય સમિતિના ચેરમેન, ગામ રાયદણપર, તાલુકો ભુજ. મામત ભચ્ચુ પારા, સરપંચ શ્રી ગામ ચુબડક, તાલુકો ભુજ. હંસાબેન જે સોલંકી, સરપંચ શ્રી દાદુભા ચૌહાણ, ઉપ સરપંચ શ્રી સુખદેવભાઈ ગુજર, તલાટી શ્રી નારાયણભાઈ મહેશ્વરી, ન્યાય સમિતિના ચેરમેન, ગામ માધવપર, તાલુકો ભુજ. દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડા બિગ બજારમાં પણ દેખાય છે મંદીનો માહોલ. મળી રહ્યો છે મિશ્ર પ્રતિસાદ. તહેવારોના દિવસો શરૂ થઈ ગયા છે, પરંતુ સોની બજાર, ફટાકડા બજાર જેવી બજારોમાં મંદીનો માહોલ જોવા મળે છે. આવતીકાલે દિવાળી છે અને દિવાળીના દિવસોમાં ફટાકડાની બજારમાં તેજીનું તિખારો જોવા મળતો હોય છે, પરંતુ ભાવ વધારા તથા મોંઘવારીના કારણે આ ફટાકડાને બિગ બજારમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ મંદી તથા ઓછી ગરાકીનું કારણ એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે ભુજથી દૂર આ ફટાકડા બજાર બનાવાઈ હોવાને કારણે પણ તે જોવા મળે છે. પહેલા ભુજની મધ્યમાં બજાર બનતી એવી ચહલપહલ જોવા મળતી નથી. આ તેજી મંદીના માહોલ વચ્ચે સર્વે દર્શક મિત્રોની દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવાય એવી શુભકામના. વિપુલ જેઠી, આ વખતે તો ફટાકડા બજારમાં આપણા મીડિયામાંથી મેં ઘણી બધી જગ્યાએ આ વાત કરી છે કે આ વખતે ફટાકડા બજારની શું આયોજન, સરસ મજાનું આયોજન થયું છે. અને આપ જોઈ શકો છો ત્યાં સુધી કે બધી જગ્યાએ સરસ મજાના સ્ટોલ અને સ્ટોલ નંબર પણ એને પણ અલગ બેનરથી અમે લોકોએ પ્રોવાઈડ કર્યા છે. અને માર્કેટ પણ આ વખતે અમને સરસ મજાની ગોઠવણી કરી શક્યા છીએ. આ વખતે આપ મીડિયા દ્વારા અમને કેવું છે કે અમે હર વર્ષે લાયસન્સ લઈને ગવર્મેન્ટ જે જગ્યા ઉપર ભાડવે છે, જગ્યા ઉપર આવીએ છીએ, પણ બજારની અંદર જે ફટાકડાનું વેચાણ થતું હોય છે એના કારણે અમને જે લોસ આવે છે એ તો અમે જાણીએ છીએ. પણ ઓવરઓલ માર્કેટ થોડુંક ઠંડુ છે, પણ અમને આશા છે કે હજુ બે દિવસ છે તો માર્કેટ બહુ સારું રહેશે. અમને આ વખતે ઘણી બધી વેરાયટીઓ નવી છે, ભાવમાં એટલો બધો આ વખતે એટલો બધો ફરક નથી, પણ છતાંય જેમ વસ્તુનો ભાવ વધે છે એવી રીતે 5-10% ભાવ વધારો તો આવવાનો જ છે. અમે તો આપના મીડિયા દ્વારા દરેકે દરેક પરિવારને આમંત્રણ આપશું કે આપ શ્રી બીજે ક્યાંથી ફટાકડા ન લ્યો, અમે આટલા આપ તમારા માટે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે, આખું ફટાકડા બજાર ઊભું કર્યું છે, તો આપ શ્રીએ અહીંયા આવીને જ ફટાકડા લેવા જોઈએ, બીજે ક્યાંયથી પણ લેવા જ ન જોઈએ. મારું નામ નિલેશ ભાનુશાલી છે. જોવા જઈએ તો જૂના વર્ષોથી ફટાકડા બજાર જ્યારે અમીસર બાજુ થતી હતી ત્યારે જેટલો રિસ્પોન્સ મળતો હતો એટલો રિસ્પોન્સ અત્યારે અમને વધારે જાહેર જનતાનો મળી નથી રહ્યો, કારણ કે ત્યાં ગામની જે સામાન્ય પબ્લિક હતી અને જાહેર પબ્લિકને સ્થળ નજીક થતું હતું, માણસો હરવા ફરવાના બાને પણ ફટાકડા લઈ જતા હતા, વિઝિટિંગ કરવા આવતા હતા, ગામડાની પબ્લિક છે એમને પણ તે નજીક થતું હતું. ત્યારબાદ જુબિલી ગ્રાઉન્ડ એ આપણું ભુજનું મેઇન પોઈન્ટ હતું, પણ થોડાક ક્રિકેટના ઈ ગ્રાઉન્ડ ક્રિકેટનું હોવાથી ત્યાં ક્રિકેટના આયોજન કરવામાં આવેલા છે, એટલે જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ અમે કે તેઓ અહીંયા આવે અને ફટાકડા લઈ જાય. બિગ બજાર, બીજે બિગ ફટાકડા માર્કેટ શરૂ થઈ ગઈ છે.
પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. ઇસાકભાઈ ઉમરભાઈ જત, સરપંચ શ્રી વિલાસબેન રાઠોડ, તલાટી શ્રી, ગામ સુમરાસર જત, તાલુકો ભુજ. સુમર રાણા હરિજન, સરપંચ શ્રી જાકબ મુરાદ, ઉપસરપંચ શ્રી મુકેશ ચુડાસમા, તલાટી શ્રી કલ્યાણ હાજી, ન્યાય સમિતિના ચેરમેન, ગામ અંધો, તાલુકો ભુજ. ઇબ્રાહીમ કારા મેર, સરપંચ શ્રી અબ્દુલભાઈ નૂર મામંત, ઉપસરપંચ શ્રી અર્ચનાબેન પંડ્યા, તલાટી શ્રી, ગામ નાના વરનોરા, તાલુકો ભુજ. ગૌતમગીરી માધવગીરી ગોસ્વામી, સરપંચ શ્રી લાલભાઈ રવજી જેસાણી, ઉપસરપંચ શ્રી એમ જી ગઢવી, તલાટી શ્રી દામજી આતુ મહેશ્વરી, ન્યાય સમિતિના ચેરમેન, ગામ દહીસરા, તાલુકો ભુજ. ઇન્દ્રજીતસિંહ જાડેજા, કેડીસીસી ડાયરેક્ટર શ્રી અબડાસા. મહેન્દ્રસિંહ લાખુભા જાડેજા, સદસ્ય શ્રી માંડવી તાલુકા પંચાયત માંડવી. હાજી અલાના ભુંગર, ઉપપ્રમુખ શ્રી અબડાસા તાલુકા પંચાયત અબડાસા. પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. વેલજીભાઈ જસાભાઈ મેશ્વરી, સરપંચ શ્રી દિલુભા જાડેજા, ઉપસરપંચ શ્રી હિનાબેન, તલાટી શ્રી દામજીભાઈ, ન્યાય સમિતિના ચેરમેન, ગામ કોજાચોરા, તાલુકો માંડવી. રવજીભાઈ કરશનભાઈ વરસાણી, સદસ્ય શ્રી તાલુકા પંચાયત. જાડેજા વિક્રમસિંહ અમરસિંહ, સરપંચ શ્રી વિંજાણ, તાલુકો અબડાસા. જુવાનસિંહ ગાભુભા જાડેજા, સરપંચ શ્રી તલાટી શ્રી નોડેભાઈ, ગામ નવાવાસ, તાલુકો નખત્રાણા. ઉંદરા ઇકબાલ હાજી અબ્દુલ્લા. જય પિઠળ વ્હાઇટ ક્લે એન્ડ સિલિકા સેન, પાંચાભાઈ વેલજી કોઠીવાર, ગામ લાખોન. આહિર મોહનભાઈ વેલજી, સરપંચ શ્રી એસ જે રવિભાણ, તલાટી શ્રી, ગામ વંગ, તાલુકો નખત્રાણા. પ્રફુલસિંહ ગૌભા જાડેજા, ઉપપ્રમુખ જિલ્લા યુવા મોરચા ભુજ. પ્રબુદ્ધભાઈ મુનવર, સવાણી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ ભુજ. અસપુરા સિવિલ કન્સ્ટ્રક્શન, પ્રભુભાઈ ગઢવી, ગામ મોટી ખાખર, તાલુકો માંડવી. ધનતેરસના સપરમા દિવસે સોનાના ભાવ વધારાને કારણે સોની બજારમાં મંદીનો માહોલ, સોનાની ચમક ઘટી. દીપાવલીના મહાપર્વના દિવસોમાં ધનતેરસનો દિવસ એટલે સુવર્ણ ખરીદીનું મુહૂર્ત. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં થતા વધારાના કારણે આજે મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગ માટે સોનાની ખરીદી એક સપનું બની ગઈ છે. આમ દિવસો દિવસ વધતા આ ભાવ વધારાના કારણે ચાલુ વર્ષે ધનતેરસના દિવસે જોઈએ એટલી ઘરાકી સોની બજારમાં જોવા મળતી નથી. આ મંદીના માહોલ વચ્ચે અનેક દુકાનો ખાલી ખમ દેખાઈ હતી. જોઈએ એક અહેવાલ. ચિંતન સોની ઓમ તો છેલ્લા સમજી લો 6 મહિનાથી તો મંદીનો જ માહોલ છે, એટલે ગરાકી પ્રમાણે ઓછી હતી. પણ છેલ્લા 10 દિવસમાં ગરાકી સારી એવી નીકળી છે, અને છેલ્લે કાલે ધનતેરસ હતી એ હિસાબે સારી છે ગરાકી. ધનતેરસના દિવસે 24 કેરેટનો ભાવ હતો 31,500 જેવું હતું. આજે બસ એટલું જ ભાવ છે, 200-300 રૂપિયાની વધઘટ છે બસ. હા, ઘટવાની એટલી શક્યતા નથી હમણાં, પણ હવે આજે અમેરિકન માર્કેટ ઉપર ચાલે છે બધું, એટલે એ પ્રમાણે ભાવની કાંઈ આપણે કહી ન શકાય વધારે. હા, એટલે શું છે, હમણાં ઘરાકમાં એવું વ્યૂ છે કે ભાવ ઘટે પછી લઈ એમ, કારણ કે મીડિયામાં એવું બોલાય છે કે 20-25% ભાવ ઘટાડો આવશે 6-7 મહિના કે વર્ષમાં એમ. તો એ પ્રમાણે ભાવ ઘટે પછી ખરીદી કરે એવું બધે. રસિકભાઈ, ઉત્સાહ તો સારો હતો, પણ ભાવ ને વધઘટના કારણે લોકો મોટી લેવાનું ટાળતા હતા, પરચુન વસ્તુ સકન સાચા પૂરતે લઈ જતા. કારણ તો અત્યારે મંદિરનું વાતાવરણ જ કારણ હશે, બીજું કઈ કારણ નથી લાગતું. ગઈ સાલ કરતા 50-50% નહોતું.
પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. રંજનબેન મુકેશભાઈ ગોર, સરપંચ શ્રી મુકેશભાઈ ગોર, ગામ બારોઈ, તાલુકો મુંદ્રા. શિવભા જાડેજા, સરપંચ શ્રી કામપત્રી, તાલુકો મુંદ્રા. બાબુભાઈ મેમાભાઈ ચાવડા, સરપંચ શ્રી ગામ દેસલપર, તાલુકો મુંદ્રા. કરશનભાઈ રામભાઈ ગઢવી, કાઠડા, સામાજિક અગ્રણી, તાલુકો માંડવી. ગજેન્દ્રસિંહ મગુભાઈ જાડેજા, સરપંચ શ્રી ચંદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી પ્રજાપતિભાઈ તલાટી, શ્રી દેવજીભાઈ મહેશ્વરી, ન્યાય સમિતિના ચેરમેન, ગામ ટોડા, તાલુકો મુંદ્રા. લક્ષ્મીબેન વેલજી હુંબલ, સરપંચ શ્રી ખેલાભાઈ એન જરૂર, ઉપસરપંચ શ્રી સીમાબેન બાયડ, તલાટી શ્રી ભાવનાબેન પંચોલી, ન્યાય સમિતિના ચેરમેન, ગામ ભીમાસર, તાલુકો અંજાર. વિનય રેલોન, ઉષા એસ્ટેટ એજન્સી, તાલુકો ભુજ. પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ, સર્વે નંબર 474, ભચાઉ, અંજાર રોડ. મિતેશ દયારામ ટાંક, મંત્રી શ્રી સ્વામી વિવેકાનંદ યુવા મંડળ, મંત્રી શ્રી અંજાર તાલુકા યુવા ભાજપ, નાગલપર મોટી, અંજાર. શ્રી નાથજી કોટન ઇન્ડસ્ટ્રીઝ, એચપી પટેલ, જીનિંગ એન્ડ કપાસના વેપારી. નિલેશ સંઘવી, એસકે પટેલ, શત્તાપર રોડ, અંજાર, કચ્છ. મનાક્ષીયા લિમિટેડ, ફોર્મરલી હિન્દુસ્તાન સેલ્સ લિમિટેડ, ઓફિસ પ્લોટ નંબર 420, વોર્ડ નંબર 2B, આદિપુર, કચ્છ. જેએમડી ઓઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ઓપોઝિટ ભીમાસર રેલવે સ્ટેશન, ગાંધીધામ. મીત ટ્રેડ ઇન્ડિયા લિમિટેડ, સર્વે નંબર 590-591-593, વિલેજ ભીમાસર. હોટલ સાઈ કૃપા, શુદ્ધ શાકાહારી, ગુજરાતી પંજાબી જમવાનું મળશે, ભુજ, ભચાઉ હાઈવે, બુઢાર મોરા, કચ્છ. મીત ફાર્મ, વનરાજસિંહ જાડેજા, ગામ વરસામેડી, તાલુકો અંજાર. હાલે ભુજ શહેરમાં નાની નાની બાલિકાઓ કે બાળકો આપઘાત કરી રહ્યા છે તેવા કિસ્સાઓ બહાર આવ્યા છે. સામાજિક સમસ્યા બાબતે પૂજ્ય ડોક્ટર હિતેશ મહારાજ ચર્ચા કરી રહ્યા છે. આજના સમયે ખરેખર જોવા જઈએ તો પોતાના સંતાનો માટે કરીને દરેક મા બાપની ખૂબ જવાબદારી છે કે પોતાના સંતાનોને સંભાળે, પોતાના સંતાનોને સારા વિચારો આપે. અત્યારના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ મા બાપ દોટ મૂકે છે પોતાની વિચારધારાને ફોરવર્ડ માઇન્ડ બતાડી કરી અને પોતે કંઈક સારું જીવન જીવી રહ્યા છે એવા આડંબરો કરીને ખરેખર પોતાના સંતાનોને ગેરમાર્ગે દોરતા હોય છે એ નથી વિચારતા. યા તો પોતે કમાવાની દ્રષ્ટિએ, ધંધાની પાછળ, પોતાના ભરણ પોષણની પાછળ, કે પોતાના સંતાનો કઈ દિશા તરફ જઈ રહ્યા છે એ ખરેખર ભૂલી જતા હોય છે. મા બાપની એટલી જ ફરજ નથી કે સંતાનોને સારા વસ્ત્રો આપ્યા, સંતાનોને સારું ભણાવી દીધું, સારી કોલેજમાં કે સ્કૂલમાં એડમિશન આપી દીધું. આનાથી કાંઈ આપણી ફરજ પૂરી થતી નથી. સંતાનો સાથે બેસી કરી અને પોતાના વિચારોને, પોતાના સંસ્કૃતિના વિચારોને એના જીવનમાં વણવા પડતા હોય છે ત્યારે ખરેખર આપણું આ જીવન, સંતાનો પ્રત્યેની જે ફરજ છે એ ફરજ પૂરી થતી હોય છે, આપણું જીવન સુંદર બનતું હોય છે. શું કરે, હાથમાં મોબાઈલ મળી જાય, ટીવીની અમુક ચેનલો એવી જ વિભત્સ ચેનલો આવે છે, ખરેખર આપણે જોતા શરમ થાય. મા બાપ સાથે બેસીને ક્યારેક ક્યારેક અમુક ચેનલો તો આપણે જોઈ નથી શકતા એવી ચેનલો આવે છે. જ્યારે એ સંતાન જોતું હોય ત્યારે એ મા બાપ એને રોકતા નથી. સાંસારિક સુખ નાટે કરીને એ બાળકો દોડતા જાય કે આમાં સુખ છુપાયેલું છે, આમાં સુખ છુપાયેલું છે. અંતમાં એને ખરેખર એ સુખની પ્રાપ્તિ ન થાય અને મન દુઃખી થઈ જાય, મન તૂટે. અને મન તૂટે એટલે ત્યારે શું કરે કે કોઈક આવું અઘટિત ઘટના એના જીવનમાં એ પોતે હાથે કરી અને ઊભી કરીને ગળી નાખતું હોય છે.
પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. પીરજાદા અલીછા ભાખરછા, સરપંચશ્રી તલાટી અનિલભાઈ પટેલ, ગામ આમરવાંટ, તાલુકો અબડાસા. ચક્કુબા શિવભા જાડેજા, સરપંચશ્રી ગામ મોખા, તાલુકો મુંદ્રા. જંજી રાણા કેરસિયા, ઉપસરપંચશ્રી હબ્બાય, તાલુકો ભુજ. કીર્તિ બી રાજગોર, સહ કન્વીનર રમત ગમત સેલ, તાલુકો માંડવી. વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ ભચાઉ નગરપાલિકા. ધનજીભાઈ મેસોરી, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત, ગામ મોટા લાઈજા, તાલુકો માંડવી. શ્રુપાભાઈ પચાણભાઈ રબારી, સરપંચશ્રી વરસામેડી અંજાર. હિરાણી સામજીભાઈ ધનજીભાઈ, સરપંચશ્રી નાની નાગલપર, ગામ અંજાર. ત્રિકમભાઈ અર્જણભાઈ આહિર, પૂર્વ સરપંચશ્રી રતનાલ. કારુભા જાડેજા, સરપંચશ્રી જયંતિલાલ એ પટેલ, ઉપસરપંચશ્રી સોયત ખોજા, તલાટીશ્રી, ગામ તલવાણા, તાલુકો માંડવી. તહેવારોના સમયે કુટીર ઉદ્યોગ માટે બનાવેલા ભુજ હાટને તાળા. કુટીર ઉદ્યોગના ધંધા સાથે સંકળાયેલ લોકોની દિવાળી કે દિવાળું. સામાન્ય રીતે દિવાળી એટલે દરેક ઉદ્યોગો ધંધાઓ માટે સારા વેપાર હોય, પરંતુ ભુજમાં બનેલું ભુજ હાટ દિવાળીના સમયે શોભાનો ગાંઠિયો બની ગયો હોવાની ફરિયાદો કચ્છભરના કુટીર ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે. ખાસ નાના ધંધા તથા હસ્તકલાના ધંધાર્થીઓ અત્યારના સમયે પોતાની હસ્તકલાની બનાવટના માલ સામાન વેચી અને પોતાની દિવાળી સારી બનાવતા હોય છે. પરંતુ આ વર્ષે 15મી ઓગસ્ટ પછી ભુજ હાટમાં રિનોવેશન કામ ચાલુ હોવાથી આવા નાના વેપારીઓનો દિવાળો નીકળી જવાની સંભાવના સેવાઈ રહી છે. મા આશાપુરાની ટીમે જ્યારે ભુજ હાટની મુલાકાત લીધી ત્યારે ભુજ હાટમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા. આવા સંજોગોમાં આ કુટીર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ફૂટપાથ તથા લારીઓ પર વેપાર કરવા માટે મજબૂર થયા છે. અહીં તેમને અનેક સમસ્યાઓ ઉભી થાય છે, જેમ કે માલ સામાન રસ્તા પરથી ચોરી થઈ જાય, ટ્રાફિકની સમસ્યાને કારણે પોલીસ તંત્ર તેમને હેરાન કરે, રસ્તા પર અમુક વિશેષ લોકો ખરીદી કરવાનું ટાળતા હોય વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે ભુજ હાટ 26/11/2013 થી શરૂ થવાનો હોવાની જાણકારી ત્યાંના મેનેજર શ્રી એસ એચ ખરાએ આપેલ હતી. જો આ ભુજ હાટ એક માસ અગાઉ ચાલુ થઈ ગયેલ હોત તો હસ્તકલાના અનેક ધંધાર્થીઓને આનો લાભ મળી શકત. ગુજરાત સરકાર જ્યારે આવા હસ્તકલા સાથે સંકળાયેલા લોકો માટે કરોડોનો ખર્ચ ભુજ હાટમાં કરે છે ત્યારે હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને ભુજ હાટનો લાભ મળતો નથી. આમ આપણા વેરાના કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ભુજ હાટનો કોઈ ઉપયોગ થતો ન હોવાના આક્ષેપો અનેક લોકો કરી રહ્યા છે. પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન. માધવજીભાઈ બેરાજભાઈ ભાનુશાલી, સરપંચશ્રી અશોકભાઈ મૂળજી ભાનુશાલી, ઉપસરપંચશ્રી બચુભાઈ તલાટીશ્રી, કિશોરભાઈ ન્યાય સમિતિના ચેરમેન, ગામ હમીરપર, તાલુકો અબડાસા. આશુબા વાઘી જાડેજા, સરપંચશ્રી સોઢા ખીમજી હઠેસી, ઉપસરપંચશ્રી હરિજન વીરભાઈ ખમુ, તલાટીશ્રી બચુભાઈ મૈસરી, ન્યાય સમિતિના ચેરમેન, ગામ કુવાબદર, તાલુકો અબડાસા. વિક્રમસિંહ જોરુભા જાડેજા, સરપંચશ્રી નજમાબેન અબ્દ્રેમાન ચાકી, ઉપસરપંચશ્રી એસ જી વસૈયા, તલાટીશ્રી મહેશ્વરી ખીમજી મંગલ, ન્યાય સમિતિના ચેરમેન, ગામ મોથાળા, તાલુકો અબડાસા. રમેશભાઈ વિશ્રામ ચાંદ્રા, સરપંચશ્રી જુણેજા આદમ ઓસમાણ, ઉપસરપંચશ્રી ઢોરિયા કાનજી નાગસી, ન્યાય સમિતિના ચેરમેન, ગામ સાંધાણ, તાલુકો અબડાસા. સકીનાબેન ઇબલા, સરપંચશ્રી ભીમજીભાઈ વસ્તા દાફડા, ઉપસરપંચશ્રી ગામ દેવળિયા, તાલુકો અંજાર. પ્રકાશ પર્વ દીપાવલીની સૌ કચ્છી માળુને હાર્દિક શુભકામનાઓ. નૂતન વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે એ જ અભ્યર્થના. નૂતન વર્ષાભિનંદન.
દેવીબેન નામોરી આહીર સરપંચશ્રી ગામ દેસલપર ગુથલી નખત્રાણા જાડેજા રણછોડજી વિજયરાજજી સરપંચશ્રી ઉપસરપંચશ્રી ભારસિંહ જાડેજા તલાટી શ્રી કૌશિકભાઈ જોશી ગામ પ્રજાવ તાલુકો અબડાસા જાડેજા પ્રદ્યુમનસિંહ મૈપસ્તી જિલ્લા પંચાયતના સદસ્ય વિથોણ રૂપારેલ દિનકર દામજી સદસ્ય શ્રી જિલ્લા પંચાયત ગામ નેત્રા રત્નાબાઈ ઓસમાણ સમા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ખાવડા બાબુભાઈ વેલાભાઈ મરણ સરપંચ શ્રી મોતીભાઈ ડાંગર તલાટી શ્રી ગામ ચાંદ્રોડા તાલુકો અંજાર દેવલબેન અર્જણ મૈસુરી સરપંચ શ્રી તલાટી કે એન પટેલ ગામ કારધોધા તાલુકો મુન્દ્રા સોન્દ્રા નારાયણ પચાણ સદસ્ય શ્રી જિલ્લા પંચાયત પટેલ રામજી જગાભાઈ સરપંચ શ્રી સીતાપરભાઈ તલાટી શ્રી ગામ શિકારપુર તાલુકો ભચાઉ પ્રકાશ પર્વ દિવાળીની સર્વે ભાઈ બહેનોને હાર્દિક શુભકામના આવનારું નવું વર્ષ આપ સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એ જ અભ્યર્થના શુભેચ્છક નિશાંત વાસુદેવભાઈ ઠક્કર પરિવાર તેમજ પૂર્વી ગ્રુપ પરિવાર તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ પર ફાયરિંગ એકનું મોત અને 3 ઘાયલ પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની પાર્ટી ત્રીજા મોરચામાં સામેલ નહીં થાય ચીનની ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી જેમાં 7 લોકોના મોત 12 થી વધુ ઘાયલ પટના બ્લાસ્ટના શંકાસ્પદ મહેરે આલમના પિતાનો ખુલાસો કહ્યું કે મહેરે આલમ માસ્ટરમાઇન્ડ તહસીનને જાણતો હતો પરંતુ તે પટના બ્લાસ્ટમાં સામેલ નથી સોનાના ભાવમાં ઘટાડો થવા છતાંય ધનતેરસમાં સોનાનું વેચાણ ઓછું દુકાનદારો નિરાશ પટના બ્લાસ્ટના પીડિતોને આશ્વાસન આપવા પહોંચ્યા મોદી પ્રવાસના કારણે રાજકારણમાં ગરમી દિલ્હીમાં એક માતા જ બની પોતાની દૂધ પીતી બાળકીની હત્યારી બે જુડવા છોકરી જન્મ્યા બાદ એકને ઘડું દબાવી ગટરમાં ફેંકી દીધી પાકિસ્તાનમાં થયેલ અમેરિકન ડ્રોન હુમલામાં તાલિબાનનો ચીફ હકી મુલા સહિત 6 આતંકીઓને ઠાર કરાયા મુઝફ્ફરનગરમાં સાંપ્રદાયિક હિંસાના મુદ્દે ધરપકડ કરવા ગયેલ પોલીસ પર ગ્રામજનો દ્વારા પથ્થરમારો કરાયો જેમાં 4 પોલીસ ઘાયલ બીજેપીના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ પાર્ટી છોડી જતા બે ધારાસભ્યોને રોકવા માટે રાજનીતિથી સંન્યાસ લેવાની ધમકી આપી નીતિશકુમારનો મોદી પર પ્રહાર કહ્યું કે બિહારમાં નહીં ચાલે તનાવયુક્ત રાજનીતિ દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહે આગામી વિધાનસભા ચૂંટણી માટે રાઘવગઢ વિધાનસભા ક્ષેત્રે નામ દાખલ કરી રાજનીતિમાં પ્રવેશ કર્યો બજારમાં દિવાળી પર્વ નિમિત્તે મોદીના નામ પર રોકેટ અને પ્રિયંકા વાડ્રાના નામે ફૂલઝેરીઓએ લોકોના ધ્યાન આકર્ષિત કર્યા સુપ્રીમ કોર્ટ દ્વારા સહારા સમૂહના અધ્યક્ષ સુબ્રત રોય અને તેમના બે નિયામકને 11 નવેમ્બર સુધી વિદેશ યાત્રાની અનુમતિ અપાઈ સબસિડીયુક્ત રાંધણ ગેસ સિલિન્ડરોની સંખ્યામાં વધુ કાપ મુકાશે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ અંતિમ નિર્ણય મોદીના આજના બિહાર પ્રવાસને જેડીયુએ ગણાવ્યું મોદીની બેચેની તો કોંગ્રેસ કહે છે કે મોદી બેવડા ધોરણો અપનાવે છે દિગ્વિજય સિંહનો બફાટ સંઘની તાલિબાનથી કરી તુલના ગુજરાત એસીબીનો આધુનિક યુગમાં વિધિવત પ્રવેશ ફરિયાદીને સ્પાય કેમેરા અપાશે ભારત ચીન વચ્ચે હોટલાઇન સેવા શરૂ થવાની શક્યતા ઉત્તર પ્રદેશમાં ડ્રાઈવર અને ક્લીનરની હત્યા કરી ડુંગળી ભરેલી ટ્રકની લૂંટ કરાઈ 3ની ધરપકડ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર